विद्यार्थी मित्रों, विभाग सी नो आपणो 44मो प्रश्न, मानव विकास अंकनी गणतरी कई रीते थाय छे। पहेला तो मानव विकास अंक शू छे एने आपणे क्लियर करिए, जेने आपणे ह्यूमन डेवलपमेंट इंडेक्स एने टूंका नाम तरीके आपणे HDI तरीके ओळखशुं। ह्यूमन डेवलपमेंट इंडेक्स, HDI, એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ અંક। કોઈ પણ દેશનો HDI એ દેશની વિકાસની સ્થિતિ બતાવે છે કે એ દેશ કેટલી ઝડપથી વિકાસ કરી રહ્યો છે। એ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ શબ્દ વાપરો છે માનવીનું HDI, માનવીના જીવન ધોરણ ઉપરથી, એની માથારી ઢાવક ઉપરથી અને એના સરેરાશ આયુષ્ય, આ ત્રણ માપદંડોથી દરેક દેશનું HDI મપાય છે। તો આ માનવ વિકાસ અંકની ગણતરી કરવા માટે જે કેટલાક શબ્દો વપરાય છે, તો એની અંદર આપણે નવા શબ્દોનો ઉલ્લેખ કરીએ। 2009-10 પહેલા અને 2010 પછી, એટલે કે 2010 પહેલા જે શબ્દો વપરાતા એ ક્યાંક ને ક્યાંક હતું સરેરાશ આયુષ્ય, એ હતું જ્ઞાન અથવા શિક્ષણ, અને એ હતું જીવન ધોરણ અથવા તો માથાદીઠ આવક। આ ત્રણ શબ્દો પહેલા વપરાતા, યાદ રાખશું કે પહેલા કયા ત્રણ શબ્દો વપરાતા, તો કે ભાઈ 2009 પહેલા ત્રણ જે શબ્દો વપરાતા અનુક્રમે આપણે અહીં ત્રણેયનો ઉલ્લેખ કરીએ। સૌથી પહેલો એક શબ્દ વપરાતો જે 2009 સુધી એ વપરાતો અહીંયા આયુષ્યાંકને બદલે સરેરાશ આયુષ્ય, સરેરાશ આયુષ્ય। બીજો એક શબ્દ વપરાતો HDI માટે, HDI માપવા માટે, તો એ હતો જ્ઞાન અથવા શિક્ષણ, આપણે શિક્ષણ શબ્દ લખીએ તો શિક્ષણથી। અને ત્રીજો શબ્દ વપરાતો માથાદીઠ આવક। આ ત્રણ શબ્દોથી દરેક દેશનો HDI મપાતો હતો, આજે એ ચેન્જ થયો છે। આજે HDI માટે જે શબ્દો વપરાય છે 2010 પછી એ નવા આવી ગયા છે। એમાં પહેલો શબ્દ છે LEI, અહીંયા મેં લખેલું છે અને રાઉન્ડ અપ કરું છું, લાઈફ એક્સપેન્સિવ ઇન્ડેક્સ, એક્સપેન્ટસ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ અથવા એક્સપેન્સિવ જે કહેવાય, તો LEI એટલે કે હવે જે ખાલી સરેરાશ આયુષ્ય હતું એને બદલે શબ્દ આવી ગયો અપેક્ષિત સરેરાશ, અપેક્ષિત આયુષ્યાંક, દરેક દેશના લોકો કેટલા વર્ષ જીવે છે એના ઉપર એમનો HDI નિર્ભર છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસાંક। માત્ર દેશના આર્થિક વિકાસ સાથે HDIને સંબંધ નથી, પરંતુ દેશના આર્થિક વિકાસ સાથે તે દેશના લોકોનું સરેરાશ આયુષ્ય, તે દેશના લોકોનું શિક્ષણનું પ્રમાણ અને તે દેશના લોકોની માથાદીઠ આવક, આ ત્રણેય માપદંડોથી જે તે દેશનો HDI માપવામાં આવે છે। હવે વાત કરીએ અપેક્ષિત આયુષ્યાંક। પહેલો મુદ્દો છે આપણો કે કરેક દેશ પોતાના નાગરિકોનું આયુષ્ય લાંબુ રહે એવું વિચારે છે, તો એની અંદર સૌથી પહેલા એ વિચારે છે કે ભાઈ એમનું અપેક્ષિત આયુષ્ય કેટલું હોવું જોઈએ। વિશ્વના આગળ પડતા દેશો જે સૌથી પહેલા ક્રમે HDIમાં નોર્વે છે, ત્યાર પછી અનુક્રમે આપણે જોઈએ તો સ્વિટ્ઝરલેન્ડ છે, ડેનમાર્ક છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા દેશો છે એ ટોપ 5માં આવે છે। તો આ ટોપ 5ના દેશ સાથે આપણી સરખામણી કરીએ, એક નાનકડું કોષ્ટક મેં બાજુ આપ્યું છે, અહીંયા જોવો આ છે ને HDI છે, ત્યાં ઇન્ડિયાનો HDI આપ્યો છે કે જે 130 અને અત્યારે એનો 129, એટલે કે એક સ્ટેપ આપણે આગળ આવ્યા છીએ, આપણા કરતા 129 દેશો, આજની સ્થિતિ 128 દેશો આપણા કરતા ઊંચો HDI ધરાવે છે। HDIની ગણતરીમાં વિશ્વના 188 દેશોની ગણતરી થાય, એમાં સૌથી નીચો HDI નાઇઝરનો છે અને સૌથી ઊંચો HDI નોર્વેનો છે। ભારતનું સ્થાન ત્યાં 130માંથી અપ થઈને 129મું છે, એટલે એટલો બધો સારો HDI આપણો કહી ન શકાય। આગળ વધીએ, આ અપેક્ષિત આયુષ્યાંક છે એ કેવી રીતે હોય છે, તો કે ભાઈ કોઈ પણ દેશના નાગરિકોનું આરોગ્ય દીર્ઘાયુના માપન માટે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે। અપેક્ષિત આયુષ્ય એટલે એ કેટલા વર્ષ જીવી શકે। વિશ્વના ટોપ 5 દેશોની જેની વાત કરું છું ને, એ દેશોના નાગરિકો એવરેજ 80 વર્ષથી વધુ જીવે છે, કારણ કે ત્યાં આયુષ્યની માટેની સરેરાશ આયુષ્ય એમનું ઊંચું છે, આરોગ્યની પૂરતી સુવિધાઓ છે જેના કારણે એમનું સરેરાશ આયુષ્ય ઘણું ઊંચું છે।
તો આપણે નક્કી કર્યું છે મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ. બરોબર, માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્યકાંક 68 વર્ષ છે. એટલે આપણે 68 વર્ષની અપેક્ષા રાખી હતી એને આપણે 83 વર્ષ સુધીની અપેક્ષા હવે રાખી છે કે ભાઈ ભારતનો દરેક નાગરિક 83 વર્ષ જીવવો જોઈએ. તો એના માટે સૌથી પહેલાં તો આરોગ્યની બાબતોમાં સુધારો કરવો પડે. કારણ કે ભારતની અંદર એક આંકડાકીય માહિતી પ્રમાણે દર 1 લાખની વસ્તીએ માત્ર 51 MD ડોક્ટરો છે, જે વિશ્વના વિકસિત દેશોમાં દર 1 લાખની વસ્તીએ 1000 કે તેથી વધુ MD ડોક્ટરોની સંખ્યા છે. ત્યાં આપણે ખૂબ જ પછાત છીએ. એના કારણે આપણો અપેક્ષિત આયુષ્યકાંક નીચો રહી ગયો છે. કારણ કે હજી સુધી PHC CHC સેન્ટરો પણ હજી અમુક પછાત અને દુર્ગમ ગામડાઓ સુધી પહોંચ્યા નથી. આરોગ્યની પૂરતી સુવિધાના અભાવના કારણે કેટલાક લોકો બીમારીના કારણે મૃત્યુ પામે છે. COVID-19 આપણને આપણી સ્થિતિ બતાવી દીધી કે આરોગ્યની દ્રષ્ટિએ આપણે હજી કેટલું બધું કરવાનું બાકી છે, એનું સ્પષ્ટ ઉદાહરણ. આગળ વધીએ. કોઈ પણ દેશના શિક્ષણાંક ઉપરથી એ દેશના નાગરિકો કેટલું ભણેલા છે, સરેરાશ કેટલું ભણ્યા છે, બરોબર, શાળાકીય સરેરાશ વર્ષો કેટલા વિતાવ્યા છે. એટલે શિક્ષણાંકની અંદર બે શબ્દ આવે છે, એક આવે છે EYS અને એક આવે છે MYS, બરોબર, મિડ યર્સ એટલે કે શાળાકીય સરેરાશ, મીન યર્સ ઓફ સ્કૂલિંગ, આ MYS, અને એક્સપેક્ટેડ યર્સ ઓફ સ્કૂલિંગ, આ EYS. યાદ રાખશું, શિક્ષણાંક એટલે EI એજ્યુકેશન ઇન્ડેક્સ, EI મતલબ એજ્યુકેશન ઇન્ડેક્સ. તો કે આંકના પેટા નિર્દેશકો છે આના બે, એક શાળાકીય સરેરાશ વર્ષો અને એક અપેક્ષિત શાળાકીય વર્ષો. ભારતની સ્થિતિને ધ્યાનમાં લેતા ભારતે એવું નક્કી કર્યું છે કે ભાઈ 25 વર્ષની પુખ્ત વય વ્યક્તિએ વધુમાં વધુ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યું છે. વધુમાં વધુ કેટલા વર્ષ સુધી એને સરેરાશ 13.3 વર્ષ એટલે કોલેજ શિક્ષણ સુધી પહોંચેલો હોવો જોઈએ તો આપણો HDI ઉપર આવી શકે. આપણે અપેક્ષા રાખી છે, ત્યાં પહોંચ્યા નથી. ભારતના લોકો આજે સરેરાશ 5.4 ધોરણ જ ભણેલા છે એવરેજ, જે આપણે 13 ધોરણ સુધી લઈ જવાનું છે. અહીંયા જોઈએ તો કે આ વર્ષો શાળાકીય સરેરાશ 5.4 છે, આપણે પહોંચાડવા છે ક્યાં 13.3, પણ હજુ તો આપણે 5.4 એટલે એવરેજ છે. હા, બધાય 5 ધોરણ ભણેલા છે એવું નથી કહેતો હું. કોઈ એક વ્યક્તિ 5 ધોરણ ભણેલું છે, કોઈ એક વ્યક્તિ કોલેજ સુધી ભણેલું છે, કોઈ એક વ્યક્તિ PhD કરેલું છે. આ બધાની એવરેજ કરતા ભારતનો આંકડો 5.4 વર્ષનો છે, જે આપણે 13.3 વર્ષ સુધી લઈ જવાનું છે. એવી જ રીતે અપેક્ષિત શાળાકીય વર્ષો, તો કે 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે, તો કે વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા 0 વર્ષ, જેમાં આપણે 11.7 વર્ષે જ પહોંચ્યા છીએ. ત્યાં પણ આપણી ઘણા બધા પછાત છીએ. એટલે ક્યાંક ને ક્યાંક EI દ્રષ્ટિએ પણ પાછળ છીએ. એટલે આપણો HDI ક્રમ જુઓ, અહીંયા ઇન્ડિયા, બ્રાઝિલ, ચાઇના, રશિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, ભૂતાન, નેપાળ ને બાંગ્લાદેશ, આ બધાના HDI પાસે. તો જો બ્રાઝિલ 79 એનો રેન્ક છે, ચાઇના 86માં ક્રમે છે, રશિયા 49માં ક્રમે છે, સાઉથ આફ્રિકા 113, પાકિસ્તાન 150 એ આપણાથી પાછળ છે, અફઘાનિસ્તાન 168, લંકા 76, એશિયા ખંડના દેશોમાં શ્રીલંકાનું સ્થાન ઘણું આગળ છે 76, એવી રીતે ભૂતાન 134, નેપાળ 149, બાંગ્લાદેશ 136માં ક્રમે. અહીંયા એનો અપડાઉન જોવા મળે છે, 17 અને 18ની સ્થિતિ છે. એનો મતલબ HDI ક્રમો બદલતા રહે છે. જેમ દેશનો વિકાસ થાય, જેમ દેશની અંદર LEI વધે, જેમ દેશમાં EI વધે અને જેમ દેશનો II વધે, એમ દેશના લોકોનું જે માનવ વિકાસ પણ વધે. હવે વાત કરીએ આવકાંક, જેને કહેવાય છે ઇન્કમ ઇન્ડેક્સ. આવકાંક, ઇન્કમ ઇન્ડેક્સ. હવે કોઈ પણ દેશના લોકો, એક સમય એવો હતો કે વિશ્વના મોટાભાગના દેશો એવું માનતા કે જે દેશના લોકોની માથાદીઠ આવક વધુ હોય એ દેશનો માનવ વિકાસાંક ઊંચો હોય. પરંતુ ખાલી માથાદીઠ આવકની દ્રષ્ટિએ કોઈ પણ દેશનો HDI ઉપર હોઈ શકે નહીં, વધુ હોઈ શકે નહીં. એટલે એના માટે આ ત્રણેય માપદંડો ઉપર ધ્યાન આપવું પડશે. આ ત્રણેય માપદંડો ઉપર એને ધ્યાન આપવું પડશે. જેમાં આવકાંકની વાત કરીએ તો માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, જેને આપણે કહીએ છીએ GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગ્રોસ એટલે કાચી, ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ, પ્રોડક્ટ એટલે પેદાશ, કાચી ઘરગથ્થુ પેદાશ. માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવકની વાત કરીએ, ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા, જેને GNI કહેવાય છે, ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા,
માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતની માથાદીઠ આવક હતી 5,497 ડોલર, કારણ કે આપણે અમેરિકાના ડોલરમાં એને માપવામાં આવે છે, તો 5,497 ડોલર હતી, જે ખૂબ જ નીચી છે. અને આપણી માથાદીઠ કુલ ઘરેલું પેદાશ છે 5,238 ડોલર છે. વિશ્વના વિકસિત દેશોનું આ પ્રમાણ આપણા કરતાં 10-10, 20-20 ગણું વધારે છે, જેના કારણે આપણે ઈઆઈની દ્રષ્ટિએ પણ પાછળ છીએ. એવી રીતે આપણે અહીંયા આઈઆઈની દ્રષ્ટિએ જીવન ધોરણ પણ લોકોનું ખૂબ નીચું છે. એટલે માનવ વિકાસની ગણતરીની અંદર આપણે જોઈએ તો આ ત્રણેય પરિબળો જે દેશના સારા હોય, આ ત્રણેય પરિબળોમાં જે દેશે સારો વિકાસ કર્યો હોય એનો માનવ વિકાસ આંક પણ સારો હોય. અહીંયા આપણે આ પ્રશ્નને પૂર્ણ કરશું.